વિકલન માટેના કાર્ય નિયમો તો વિકલન માટેના કાર્ય નિયમો x ના વિધેયો જે આપણે આઠમા માં ધોરણ આઠ માં પણ શીખી ગયા અથવા તો અગિયાર માં પણ શીખી ગયા છે કે x બરાબર તમે કિંમત મૂકો x ના સ્થાન ઉપર માઇનસ બે મૂકો તો x બરાબર જે એની કિંમત આવે એને શું કહેતા હતા આપણે વિધેય કહેતા હતા હવે અહીંયા શું કહે છે x ના વિધેયોના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટે વિકલિત મેળવવા માટેના કેટલાક નિયમો કે વિધેયનું વિકલિત કરવું હોય તો એના નિયમ શું થાય એ આપણે સમજીએ તો અહીંયા આપણી પાસે જોઈએ નિયમ નંબર વન જો યુ અને વી એ એક્સના વિકલનીય એટલે કે વિકલિત વિધેય હોય એટલે કે આપણે વિધેય આપેલું હોય એનું વિકલિત મેળવવું હોય તો શું રકમ કેવી હોય સમજજો જો વાય બરાબર યુ પ્લસ માઇનસ વી એટલે કે રકમ તમારી પાસે બે પદ આપેલા હોય કા પ્લસમાં હોય કાં માઇનસમાં હોય તો એનું તમારી પાસે વિકલિત મેળવવું હોય એટલે કે વિકલન કરવું હોય તો શું કરવું પડે ડીવાયના છેદમાં ડીએક્સ એટલે કે આપણું વિકલન તો કઈ રીતના કરવું પડે ડીયુ ના છેદમાં ડીએક્સ પ્લસમાં રકમ જ પ્લસ કરવું પડે માઇનસમાં રકમ હોય માઇનસ ડીવી ના છેદમાં ડીએક્સ આ નિયમનો ઉપયોગ કરી શું જ્યારે રકમ પ્લસ અથવા તો માઇનસ એટલે કે રકમ તમને સરવાળા અથવા તો બાદ બાકીમાં આપેલી હોય ત્યારે હવે નિયમ આગળનો જોઈએ નિયમ નંબર બે જો y બરાબર u into v એટલે કે બંને બે રકમ ક્યાં સમય પર આપેલી હોય ગુણાકારમાં માં u into v એટલે કે બંને બે રકમ જો ગુણાકારમાં હોય તો વિધેય વિકલિત કઈ રીતના થશે તો આ રીતના થશે કે dy ના છેદ dx બરાબર u into u એટલે આપણે આગળ પદ જે પેલું તો પદ ધારશું u પછી ગુણાકાર કરશું શું કરશું dv ના છેદ માં dx plus v into અહીં d u d x એટલે કે u વાળું પદ મૂકશું અને d v d x એટલે વિધેય નું વિકલિત કરેલું હશે એ પદ મૂકવાનું થશે આ બે જગ્યા પર ઓકે તો આ જે નિયમ છે એ કે નામ લાગુ પડશે ગુણાકારમાં નિયમ નંબર ત્રીજો શું કહેવા માંગે છે જોઈએ જો y d u d u એટલે કે u v હોય તો v નોટ ઇક્વલ ટુ 0 કે v 0 થશે નહીં

તો આપણે આ બે બે નિયમો જોયા હવે આધારે આપણી પાસે એક એક્ઝામ્પલ જોઈએ વાય બરાબર કાઉસમાં ટુ એક્સ નો સ્કવેર પ્લસ થ્રી બીજા કાઉસમાં થ્રી એક્સ માઇનસ ટુ તો બંને કાઉસમાં સંબંધ કેનો છે ગુણાકાર છે ઓકે તો જે રૂલ્સ કયો આપણે ઉપયોગ કરશું ગુણાકાર વાળો હોય તો વાય નું

છેદમાં ડીએક્સ પ્લસ વી ઇન ટુ ડીયુ ના છેદમાં ડીએ ઓકે સૂત્ર લખ્યું હવે સૂત્ર પ્રમાણે જો ગણતરી કરવી હોય તો પેલા આપણે યુ મૂકવું પડે અને સાથે શું મૂકવું પડે આપણે વી મૂકવું પડે તો અહીંયા કાઉસની પહેલી જે સંખ્યા છે આપણે એમ ધારીએ છીએ આપણું આ યુ છે ઓકે પેલી સંખ્યાને આપણે યુ ધારીએ છીએ ટુ એક્સ નો પ્લસ થ્રી બીજી જે રકમ છે એને શું છે વી તો વી ની રકમ શું થશે ડીયુ ના છેદમાં ડીએક્સ હવે વિકલન કઈ રીતના કરતા હતા જે આપણે લાસ્ટમાં કરતા હતા એમ ડીવાય ના છેદમાં ડીએક્સ નું આપણે વિકલન કરતા હતા જો એન એક્સ એન માઇનસ વન વાળું જે આર જે રૂલ્સ પ્રમાણે કરતા હતા ઈજ વસ્તુ અહીંયા કરવાનું છે તો અહીંયા આપણી પાસે જો ઘાત કેટલી છે બે એટલે એન ના સ્થાન ઉપર શું મૂકવાનું છે આપણે બે ઓકે અહીંયા મૂકી દઉં છું બે આ ટુ એક્સ નું પદ તો છે તમને બંને સંબંધ ગુણાકાર ઉપર ઘાત એન માઇનસ વન તો એન કેટલા છે બે બે માઇનસ વન તો આ કોનું કર્યું યુ નું વિકલન કર્યું સેમ વસ્તુ આ બાજુ કોનું કર્યું વી નું વિકલન કર્યું તો કઈ રીતના બનશે તો ડીવી ના છેદ માં ડી એક્સ હવે એન એન કોઈ ઘાત નથી તો આપણે આગળના નિયમમાં શીખી ગયા કે જેની કોઈ ઘાત ન હોય એની જગ્યા પર તમે શું લખો એક તો ઘાત નથી એટલે ત્રણ ના ત્રણ અને એક્સ ના સ્થાન ઉપર એક લખશું માઇનસ બે તો બે કેવું પદ છે અચળ પદ અચળ પદ નું શું થશે વિકલન જીરો ત્રણ ગુણ્યા એક ત્રણ એકા ત્રણ તો આપણી પાસે બે વિકલન તૈયાર છે આનું સાદુરૂપ આપી બે દુ ચાર બે માઇનસ એક્સ એટલે એક જ થશે એટલે યુનું વિકલન કેટલું થયું ફોર એક્સ અને વીનું વિકલન કેટલું થયું તમારી પાસે થ્રી હવે વિકલન તૈયાર થઈ ગયા પછી આગળનું રૂપ આપીએ યુનું વિકલન થઈ ગયું ફોર એક્સ વીનું વિકલન થઈ ગયું થ્રી હવે આપણા સૂત્ર પ્રમાણે કરીએ વાય બરાબર યુ ઇન્ટુ વી સૂત્ર લખાઈ ગયું છે યુની કિંમત આપણે મૂકશું તો યુ બરાબરની કિંમત કેટલી છે લીધી છે આપણી પાસે અહીંયા લખીએ ટુ એક્સનો સ્ક્વેર પ્લસ થ્રી કૌશમાં કરી દઈએ કારણ કે સંબંધ કેનો છે યુ પછી ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણાકાર કોની કિંમત લખવી પડશે ડીયુ ડીવીના છેદમાં ડીએક્સ તો ડીવીની કિંમત કેટલી છે ત્રણ તો એ લખીએ આપણે ગુણ્યા ત્રણ પછી સૂત્ર શું મૂકવા કહે છે પ્લસ તો અહીંયા પ્લસ મૂકી દઈએ પછી શું મૂકવા કે છે વી તો ની કિંમત કેટલી છે આપણે લીધી છે અહીંયા ની કિંમત આપેલી છે થ્રી એક્સ ટુ પછી શું મૂકવા કે ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણાકાર કોની કિંમત મૂકવા કહે છે અહીંયા ના છેદમાં dx તો ના છેદમાં ની કિંમત કેટલી છે ફોર એક્સ વિકલાંગ થઈ ગયું છે આપણી પાસે અહીંયા લખીએ ફોર એક્સ સાદુ રૂપ આપીએ કાઉસમાંને લખી દે હવે આ થ્રીને હું અહીંયા ટુ એક્સના વર્ગ સાથે ગુણું બે તરી છ છ એક્સનો સ્ક્વેર ત્રણને હું ત્રણ સાથે ગુણું પ્લસમાં છે એટલે ત્રણ તરી નવ આ પ્લસના પ્લસ આ ફોર એક્સને થ્રી એક્સ સાથે ગુણો ચાર તરી બાર બાર એક્સનો સ્ક્વેર આ પ્લસ છે આ માઇનસ છે એટલે માઇનસ થઈ જશે ચાર દુ આઠ એક્સ હવે જે આપણું સાદુરૂપ થયું છે એમાં કેટલીક સંખ્યા સરખી છે છ એક્સ નો square બાર એક્સનો સ્ક્વેર બંને બે પ્લસમાં છે બાર એક્સ ના માં છ એક્સનો સ્ક્વેર ઉમેરશું એટલે અઢાર x નો પછી x વાળી કિંમતો મૂકીએ માઇનસ અઢાર અને છેલ્લે અચળપદ મૂકીએ તો આપણો જવાબ શું મળશે અઢાર એક્સનો સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ નવ ઓકે એક્ઝામ્પલ નંબર બે જોઈએ વાય બરાબર ટુ એક્સ પ્લસ થ્રી છેદમાં થ્રી એક્સ માઇનસ બે હોય તો

ઓકે ઇનટુ ગુણાકાર કોનો સંબંધ હશે એ ડીવી ના છેદ માં છેદમાં છેદ નો સ્ક્વેર આ આપણું સૂત્ર છે સૂત્ર ફરી રિપીટ કરું છું ભાગાકાર છે એટલે ભાગાકાર સૂત્ર લાગુ પડશે ડીવાય ના છેદ માં જે શોધવા કીધું એ છે એ વી ઇનટુ કોનું ડીયુ ના છેદ માં ડીએક્સ યુ ઇનટુ શું આવશે એ ડીવી ના છેદ માં અને છેદમાં વી નો સ્ક્ર હવે એક એક રકમને આપણે બનાવીએ જેમ કે અહીંયા પેલી જે રકમ છે અંશની રકમ એને આપણે યુ ધારીએ છીએ અંશમાં જે રકમ છે એને શું છીએ છે યુ તો કઈ રકમ થશે ટુ એક્સ પ્લસ થ્રી છેદમાં જે રકમ છે એને આપણે વી ધારીએ તો અહીંયા શું થશે થ્રી એક્સ માઇનસ ટુ ઓકે હવે યુ નું શું કરવું પડે વિકલન કરવું પડે કઈ રીતના વિકલન થશે ડીયુના છેદમાં dx વિકલનનું સૂત્ર પણ તમને ફરી પાછું સમજાવું તો આમ બને છે n x n minus one જે starting માં જે આપણે કરતા હતા એ વિકલન માટે વિધેયનું વિધેયનું વિકલન ઓકે આ તમને extra કરાવ્યું હવે du ના છેદ માં dx નું જો આપણે વિકલન કરવું હોય તો અહીંયા આપણું વિકલન કરવું પડે હવે n એટલે ઘાત તો કોઈ ઘાત નથી એટલે બે ના બે મૂકી દે હવે જે ચલની કોઈ ઘાત ન હોય તો ચલની જગ્યા પર કેટલા લખશું આપણે એક તો ચલની જગ્યા પર એક લખી હવે ત્રણ કેવું પદ છે આપણું અચળપદ તો અચળપદની જગ્યા પર શું લખતા હતા જીરો જે સ્ટાર્ટિંગના નિયમમાં કેતા એ બે ગુણ્યા એક બે કા બે બે પ્લસ જીરો એટલે બે થવાનો છે એટલે કે u નું વિકલન થઈ ગયું છે આપણે આ u નું જે વિકલન કરવાનું હતું એ થઈ ગયું હવે કોનું વિકલન કરવું પડે v નું

એટલે કે આ v વિકલન કેટલું થયું તમારે ત્રણ અને u નું વિકલન કેટલું થયું આપણી પાસે બે હવે સૂત્ર પ્રમાણે તમે રકમ મૂકો સૂત્ર શું છે આપણું dy ના છેદમાં માં dx બરાબર શું મૂકવા કે છે v તો v વાળું પદ શું ધારેલું છે આપણી પાસે three x minus two હવે પછી શું મૂકવા કે છે આપણી પાસે du ના છેદમાં માં dx તો du ના છેદમાં માં dx એટલે કયું પદ થશે આ પદ થશે એટલે એની સાથે સંબંધ કેનો હશે ગુણાકાર એટલે કાઉસમાં છું માઇનસ ના માઈનસ પછી કોની કિંમત મૂકવા કહે છે વી સોરી યુ યુ કોણ છે ટુ એક્સ પ્લસ થ્રી તો અહીં મૂકી દે ટુ એક્સ પ્લસ થ્રી એની સાથે શું મૂકવા કહે છે dv ના છેદમાં dx એટલે વિકલન કોનું dv ના છેદમાં dx તો એનું વિકલન આર્યું કેટલું છે તમારી પાસે ત્રણ ગુણાકારનો સંબંધ છે એટલે ગુણાકારથી છૂટો પડતો છેદમાં v નો સ્ક્વેર વી કોણ છે તમારી પાસે થ્રી એક્સ માઇનસ ટુ ઈનો સ્ક્વેર લખીએ થ્રી એક્સ માઇનસ ટુ આ કાકાશનો સ્ક્વેર અત્યારે કંઈ સાદુરૂપ આપતા નથી અંશમાં સાદુરૂપ આપીએ આ બેને કોની સાથે ગુણો થ્રી એક્સ સાથે તો બે તરી છ એક્સ માઇનસના માઇનસ બે ગુણ્યા બે બે દુ ચાર માઇનસના માઇનસ બે ગુણ્યા ટુ એક્સ બે તરી છ એક્સ આ માઇનસ છે આ પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ લો કેટલીક સંખ્યા સરખી છે છ એક્સ પ્લસ માં છે છ એક્સ માઇનસમાં છે દૂર થઈ જશે ઓકે હવે તમારી પાસે બે ગુણ્યા બે બે દુ ચાર એટલે અહીંયા જે આપણે ટુ કરેલા છે ને એ કેટલા મળશે તમને ચાર આ માઇનસ ચાર આ માઇનસ નો માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ જશે માઇનસ તેર થ્રી એક્સ માઇનસ ટુ છે તો એ શું જવાબ મળ્યો ડીવાય ના છેદમાં ડીએક્સ નો જવાબ એક્ઝામ્પલ નંબર ત્રણ વાય બરાબર ત્રણ ના છેદમાં ફોર એક્સ પ્લસ પાંચ હોય તો વાય નું એક સાપેક્ષ વિકલન કરો હવે અંશમાન છેદમાં રકમ હોય એ પણ સેનામાં હોય ભાકારમાં હોય એટલે અહીંયા પણ સૂત્ર કોનું લાગુ પડશે વી ઇન્ટુ અહીંયા ડીવાય વી છે તો શું થશે ડીયુ ના છેદમાં ડીએક્સ બને ઓકેયુ ના છેદમાં ડીએક્સ માઇનસ યુ થયું તો અહીંયા શું લખો વી થયું તો અહીંયા આવશે યુ યુ હોય તો શું થશે સરળતા ખાતે લખી દઉં છું ભાકાર હવે અંશ ની જે સંખ્યા છે અંશની સંખ્યાને આપણે ધારી લઈએ છીએ યુ અંશમાં કેટલા છે ત્રણ પછી પાઠ પાડ દઉં છું બીજી છેદની સંખ્યા છે આપણે વી ધારી લઈએ આપણે શું કરવું પડે વિકલન યુ નું વિકલન કરવું છે આપણે વ્યવસ્થિત સમજાય એવી રીતના ઓકે છેદમાં ડીએક્સ છે હવે યુ કેવું છે યુ બરાબર ત્રણ ત્રણ કેવા છે અચળપદ છે અચળપદનું વિકલાન કેટલું થાય ઝીરો થાય ઓકે આ યુનું વિકલન એવી રીતના વીનું વિકલન કરવું હોય તો શું થશે ના છેદ માં ડીએક્સ સૂત્ર પ્રમાણે મૂકીએ તો આપણું સૂત્ર શું છે વિકલાનનું એન એક્સ એન માઇનસ વન એન એટલે ઘાત તો ઘાત તો આપેલી નથી એટલે ફોરના ફોર લખું છું અને જે ચલમાં કોઈ ઘાત ન હોય તો ચલની જગ્યા પર શું લખવાનું તમારે એક એટલે ફોર એક્સનું વિકલન ફોર માં વન પ્લસ ના પ્લસ પાંચ કેવી સંખ્યા છે અચળપદ અચળપદનું વિકલન જીરો થાય ચાર ગુણ્યા એક કરો તો ચાર એકાદ ચાર અને પ્લસ જીરો તો v નું વિકલન કેટલું આવ્યું ચાર અને યુનું વિકલન કેટલું આવ્યું જીરો હવે સૂત્ર પ્રમાણે મૂકીએ તો સૂત્ર શું મૂકવા કહે છે વી તો સૂત્ર પ્રમાણે વી મૂકીએ તો વી કોણ છે આપણા સૂત્ર પ્રમાણે વી છે આપણી પાસે ફોર એક્સ એ લખીએ ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર બીની કિંમત મૂકો ફોર એક્સ પ્લસ પાંચ પછી સૂત્રમાં ઇન્ટુ કોણ છે ઇન્ટુ છે યુ તો મૂકાયું શું મૂકવું પડે ડીયુ ના છેદમાં ડીએક્સ તો ડીયુ ના છેદમાં ડીએક્સનો જવાબ કેટલો છે જીરો તો ગુણ્યા શું કર દો જીરો સૂત્ર પ્રમાણે માઇનસ ના માઇનસ હવે કોની કિંમત મૂકવા કે છે યુ ની કિંમત યુ કોણ છે તમારી પાસે ત્રણ આ યુ છે ને તો યુ ની કિંમત કેટલી છે ત્રણ ગુણાકાર કરી દઈએ હવે યુ ને કોની સાથે ગુણશું આવ્યું તમારી પાસે ચાર લખી દઈએ ચાર છેદમાં શું કહેવા માંગે છે વી નો સ્કવેર વી કોણ છે ફોર એક્સ પ્લસ પાંચ આગળ કાઉસ નો સ્કવેર હવે ફોર એક્સ પ્લસ પાંચ ને જીરો સાથે ગુણશો એટલે જીરો જ જવાબ આવે એટલે આ પહેલાં પદનો ગુણાકાર કેટલો થાય ઝીરો માઇનસના માઇનસ ત્રણ ચોક બાર છેદમાં ફોર એક્સ પ્લસ પાંચ આ કાકાઉસનો સ્ક્વેર તો ફોર એક્સ આ માઇનસ બાર ના બાર રાખશું છેદમાં ફોર એક્સ પ્લસ પાંચ આમ નામ રાખી દો ફોર એક્સ પ્લસ પાંચ આ કાકાઉસનો સ્ક્વેર તો જે રકમ હતી વાય બરાબર થ્રી ના છેદ માં ફોર એક્સ પ્લસ પાંચ હોય તો વાય નું એક સાપેક્ષ વિકલન મેળવો તો કેટલું ઈ મળશે વિકલન માઇનસ બાર ના છેદ માં ફોર એક્સ પ્લસ પાંચ આકાઉસ નો સ્કવેર મળશે થેન્ક યુ